કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાંની એક એટલે આધાર કાર્ડ સરકારે દરેક યોજનામાં અને પ્રાથમિક સુવિધા મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરી રહ્યા છે ત્યારે આ જ આધાર કાર્ડના હકદાર એવા નાગરિકોને આધાર કાર્ડ મેળવવા ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે આધાર કાર્ડ મેળવવા માટે લાંબી લાઈનો હોય છે સમયસર કાર્ડ મળતા નથી આધાર કાર્ડમાં એજન્ટો પૈસા માંગતા હોય તેવા પ્રશ્નો સાંભળવા મળતા હતા આ સિવાય કોઈ અપંગ વ્યક્તિ આવે તો કેવી રીતે રૂમ સુધી પહોંચે કારણ કે અહીંયા તેમના માટે પણ કોઈ સુવિધા નથી અમદાવાદના ફતેહપુરા વિસ્તારમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર કર્મચારી વિહોણું છે આ આધાર કાર્ડ સેન્ટરમાં લોકો આવીને ધક્કા ખાય છે પરંતુ સમયસર આધાર કાર્ડ મળતા નથી જેથી લોકોને ભારે પરેશાની થઈ રહી છે પરંતુ પ્રદીપભાઈ જોશીને ગેસના બાટલા માટે આધાર કાર્ડ જરૂરી હોવાથી છેલ્લા બે મહિના ધક્કા ખાય છે આમાં હું સાહેબ કે છેલ્લા લગભગ બે મહિનાથી આ પરિસ્થિતિ ચાલ્યા કરે છે કે આપણે કાલ આવજો સવાર માં વાગે આવજો બે વાગે આવજો અગિયાર વાગે આવજો આજે સ્ટાફ પૂરો નથી એ આમાં અમુક આધાર ના ઓલા કાગળ અમુક નથી હજી તો અમને ફોર્મ પણ મળ્યા નથી એક બાજુ છાપામાં એવું આવે છે કે ડિસેમ્બર મહિનો પૂરો થાય પછી બાટલા હા નહીં મળ્યા અને ગેસમાં બધાને તકલીફ પડે મહિલાઓ પણ પોતાના કામ છોડીને સવારથી જ આધાર કાર્ડ માટે લાઈનોમાં ઊભા હોય છે આજે જ્યારે સવારે લોકો પોતાના આધાર કાર્ડ માટે આવ્યા ત્યારે આ સેન્ટર ચલાવતો કર્મચારી કંઈ પણ જવાબ આપ્યા વગર પોતાની મરજીથી સેન્ટરને તાળું મારીને જતો રહ્યો હતો અઠવાડિયે છે મેં આધાર કાર્ડ માટે અમે ટક્કા કહીએ છીએ અઠવાડિયેથી અને આયસી ત્યારે આજકાલ આજકાલ કરે છે પણ એમનો કોઈ સરખો જવાબ આપતા નથી

બીજલબેન કે જેને આ વિશે કશી ખબર જ નથી હવે આધાર કાર્ડ માટે ક્યાં જવું અને કોનો આધાર લેવો તેવા વિધક સવાલો લોકો પૂછી રહ્યા છે કેમેરામેન મિત ભટ્ટ સાથે દુદ્રેજિયા ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ